તો હવે વાત કરીએ આજથી કરો ધુમાકાની. તો જે રીતે સમગ્ર રાજ્યની અંદર કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે સરકારે પણ છૂટછાટ આપવાની શરૂઆત કરી છે, જેમાં સુરતની અંદર આજથી સ્વિમિંગ પુલ એ ફરીથી શરૂ થયા છે. રાજ્ય સરકારે પરવાનગી આપતાની સાથે જ સ્વિમિંગ પુલ ફરીથી ધમધમતા થયા છે. સુરત પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ ફરીથી શરૂ થશે. 50% ક્ષમતા સાથે પાલિકા સ્વિમિંગ પુલ શરૂ કરશે. ખાનગી સ્વિમિંગ પુલ પણ શરૂ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. પાલિકાના સ્વિમિંગ પુલમાં મરામત સહિતની કામગીરીનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. 1.5 વર્ષથી બંધ સ્વિમિંગ પુલની સુરક્ષાની ચકાસણી બાદ શરૂ કરવામાં આવશે. તો જે રીતે રાજ્ય સરકાર દ્વારા કોરોના કાબૂમાં આવતા ફરીથી જે છૂટછાટો આપવાની શરૂઆત કરી છે, જેની અંદર હવે વોટરપાર્ક અને સ્વિમિંગ પુલ પણ ખોલવાની મંજૂરી આપી દેવાઈ છે. તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા સંજય મહંત લાઈવ જોડાયા છે. સંજય, જે રીતે સુરત પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ આવનારા દિવસોમાં શરૂ થશે, હાલ કઈ પ્રકારની તૈયારીઓ, કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે? સુરત શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે ત્યારે તમામ જે લોકો ઉપયોગી છે એ વસ્તુઓની શરૂઆત થઈ છે, તો સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય માટે જે ઉપયોગી છે તે ક્ષેત્ર પણ ધીમે ધીમે ઓપન કરવામાં આવી રહ્યું છે. જીમ ખોલવાની પરમિશન મળી ચૂકી છે, તો બીજી બાજુ હવે સ્વિમિંગ પુલ પણ ફરી શરૂ કરવામાં આવશે. અને ખાસ કરીને સુરત જેવા શહેરમાં મોટાભાગના સ્વિમિંગ પુલ સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત છે. ખાનગી સ્વિમિંગ પુલોની સંખ્યા ખૂબ ઓછી છે, ત્યારે સ્વિમિંગ પુલની અંદર જે લોકો તરણ શીખવા માટે આવતા હોય છે, જેઓ પ્રેક્ટિસ માટે આવતા હોય છે, તેઓ માટે ધીમે ધીમે હવે સ્વિમિંગ પુલ શરૂ કરવામાં આવશે. સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલો સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આ તરણકુંડના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું કે અહીં સાફ સફાઈની કામગીરી આટોપી લેવામાં આવી છે. સાથે સાથે જે મેન્ટેનન્સ કરવાનું હોય, મરામત કરવાની હોય, તે કામગીરી પણ પાલિકાના અધિકારીઓ દ્વારા, કર્મચારીઓ દ્વારા કરી ચૂકવામાં આવ્યું છે. ટૂંકમાં હવે લીલી ઝંડી મળી ચૂકી છે. 50% ક્ષમતા સાથે સ્વિમિંગ પુલ શરૂ કરવામાં આવશે, ત્યારે ઇન્કવાયરીમાંથી પણ ઘણા બધા લોકો આજે વહેલી સવારથી જ આવી રહ્યા છે અને આ લોકોને પણ ટૂંક સમયમાં સ્વિમિંગ પુલ શરૂ થશે તેવી બાંધણી સાથે રવાના કરવામાં આવી રહ્યા છે. ટૂંકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ પુલ ફરી શરૂ કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો ખાનગી વોટર પાર્ક જે બનાવવામાં આવ્યા છે, એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવ્યા છે, તેને પણ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને તે પણ હવે શરૂ થશે. એટલે કહી શકાય કે કોરોના કહેરમાં સૌથી વધુ માર સુરત શહેરને પડ્યો હતો. ગુજરાતનું બીજું એવું શહેર હતું કે જ્યાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા હતા. હવે ત્રીજી લહેરની ગણતરી છે ત્યારે પ્રજાની હિતકારી માટે સરકાર છૂટછાટો આપી રહી છે અને કોરોનાની તમામ ગાઈડલાઇનના પાલનની સાથે હવે સ્વિમિંગ પુલ, વોટર પાર્ક પણ શરૂ કરવામાં આવશે. જી સંજય, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો સુરતની અંદર પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલની અંદર હાલ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સમારકામ સહિતની જે રિપેરિંગ કામગીરી હોય તે પણ પૂર્ણ કરી લેવામાં આવી છે, જેથી કરીને આવનારા દિવસોમાં જ્યારે તંત્ર લીલી ઝંડી આપી દેશે ત્યારથી ફરીથી આ સ્વિમિંગ પુલ ધમધમતા થશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સ્વિમિંગ પુલ અને ખાનગી વોટર પાર્કને છૂટછાટ આપવામાં આવી છે.